મિત્રો, હવે આપણે ઓનલાઈન આ સાઇટની થોડી મુલાકાત લઈ લઈશું. જેમ કે તમે જુઓ છો, હોમ બટનની અંદર તમને જે હોમ પેજ છે એના હોમ પેજની અંદર પહેલાં એક સ્ક્રીન જોવા મળશે અને સ્ક્રીનની અંદર તમને કેટલાક ઉપયોગી હોય એવા સુવિચારો પિક્ચર સાથેના બતાવવામાં આવશે. ત્યારબાદ ડાબી બાજુ જેમાં મારી વિગતો આપેલી હશે, જમણી બાજુ જે રિસન્ટ પોસ્ટ હશે એ ત્રણ રિસન્ટ પોસ્ટ તમને જોવા મળશે. એની નીચે એક પોલ ક્વેશ્ચન આપેલું હશે કે જે વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનને લગતું હશે. જેમ કે અત્યારે પોલ ક્વેશ્ચન મૂકેલો છે, ડુ યુ થિંક દેટ ઓનલાઈન એજ્યુકેશન ઇઝ નોટ સો બેડ ડ્યુરિંગ ધીસ કોરોનેશન પીરિયડ? એમાં વિદ્યાર્થીઓને ત્રણ વિકલ્પ આપેલા છે, નો, યસ એન્ડ કાન્ટ સે એનીથિંગ. વિદ્યાર્થીઓ છે, આના આધારે તેઓ વોટિંગ કરશે. ટોટલ વોટર્સ એ મને જાણવા મળશે. નીચે તમે જુઓ છો કે અહીંયા સોશિયલ મીડિયાના આઇકન આપેલા છે, ફેસબુક છે, ટ્વિટર છે, પિનઇન્ટરેસ્ટ છે અને યુટ્યુબ ચેનલ છે. વિદ્યાર્થીઓ આના દ્વારા પણ મારી સાથે જોડાઈ શકે છે. અત્યારે તમે જુઓ, લેટેસ્ટ અપડેટની અંદર 90,815 વિદ્યાર્થીઓ અને યુવાનો એ મારી વેબસાઇટની અંદર જોડાયેલા છે અને તેનો નિયમિતપણે લાભ લઈ રહ્યા છે. નીચે ટોટલ વ્યૂઝ બતાવેલા છે, જે અત્યારે હાલ 2,14,076 છે, કે જેટલા લોકોએ મારી આ વેબસાઇટની મુલાકાત લીધી છે. આ બાજુ તમે જુઓ છો કે અહીંયા મોસ્ટ વ્યૂડ પોસ્ટ આપેલી છે અને રિસન્ટ પોસ્ટ આપેલી છે. પોસ્ટ કલેક્શનની અંદર મહિના પ્રમાણે માહિતીને આપણે સર્ચ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. જેમ કે અહીંયા ડિસેમ્બર 2017 હું ક્લિક કરું છું, તો એ દરમિયાન કઈ કઈ માહિતી મેં અપલોડ કરી હતી એ અહીંયા જોવા મળે છે. હવે આપણે પાછા આવી જઈએ. એવી માહિતી જેમ કે વિડીયોઝ હોય, PDFs હોય કે ઇમેજીસ હોય, એ દરેક વસ્તુ અહીંયા આપેલી છે. દરેક પોસ્ટની નીચે સોશિયલ મીડિયાના આઇકન તો આપેલા જ છે, જેની મદદથી તે ફેસબુક હોય, ટ્વિટર હોય, ઈમેલ હોય, વોટ્સઅપ હોય, કોઈ પણ જગ્યાએ તે માહિતીને મોકલી શકે છે. એ જ રીતે હવે આપણે બોર્ડ એક્ઝામ મટીરિયલ જોઈ લઈએ. તો બોર્ડ એક્ઝામ એટલે કે 10 ના જે વિદ્યાર્થીઓ છે, તો એ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શનની તાતી જરૂરિયાત હોય છે. એને અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને મેં એવી અહીંયા માહિતી રજૂ કરેલી છે. વિડીયો સ્વરૂપમાં હોય કે PDFના સ્વરૂપની અંદર હોય કે ડોક સ્વરૂપની અંદર હોય, વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે છે. જેમ કે અહીંયા ક્લિકેબલ PDF SSCની આપેલી છે, એના ઉપર ક્લિક કરતાં તમે જુઓ છો કે અહીંયા એ 5 ભાગની અંદર એ PDF જોવા મળે છે અને એ PDFને તે ડાઉનલોડ કરી શકે છે. આ રીતે ક્લિકેબલ PDF તેને મળશે. હવે વિદ્યાર્થીને ધારો કે પોતાના સ્વાધ્યાય કે મિત્રને જો એને સેન્ડ કર્યું હોય, તો એ જ રીતે અહીંયા પણ દરેક જગ્યાએ તેને સોશિયલ મીડિયાના આઇકન મળી જશે અને એની મદદથી એ એને સેન્ડ પણ કરી શકે છે. હવે વિદ્યાર્થીને ધારો કે કોઈ કોમેન્ટ અથવા કોઈ પ્રશ્ન હોય, તો એ પ્રશ્ન કે કોમેન્ટ અહીંયા લખી શકે છે. પોસ્ટ કોમેન્ટ કરી દેશે એટલે એ કોમેન્ટ સાઇટની અંદર મને પ્રાપ્ત થઈ જશે. તમે જુઓ છો કે મારા ફોટા સાથેનું અહીંયા જે કોમેન્ટ છે એ આવી જાય છે. હવે ફરી પાછા બેક જઈએ છીએ. એવી રીતે ઇંગ્લિશ ગ્રામર, તો અંગ્રેજી વ્યાકરણની પાયાની બાબતો છે, એ અહીંયા આલ્ફાબેટ્સથી શરૂ કરી અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર સુધીની તમામ માહિતી એ વિદ્યાર્થીઓને કે યુવાનોને અહીંયાથી જાણવા મળશે, અહીંયાથી તેમને શીખવા મળે છે. જેમ કે અહીંયા આપણે 2B ની ઇમેજ ફાઇલ આપેલી છે, તો વિદ્યાર્થી મિત્રો એને ડાઉનલોડ કરી શકે છે અને તે પોતાના સ્વાધ્યાય કે મિત્રોને પણ એને સેન્ડ કરી શકે છે. હવે એના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય, તે પ્રશ્ન કોમેન્ટની અંદર લખી અને પોસ્ટ કોમેન્ટ કરી શકે છે. ત્યારબાદ આવે છે અધર મટીરિયલ. આ જે વિભાગ છે એની અંદર અગાઉ પણ મેં વાત કરેલી છે કે માત્ર અધ્યયન કે શિક્ષણના કામગીરી સિવાય શિક્ષક એ અન્ય પણ કામગીરી કરતો હોય છે. જેમ કે ચૂંટણીની જે કામગીરી છે, તો અહીંયા મેં ઇલેક્શન વોટિંગ કેલ્ક્યુલેટર મૂકેલું છે.
એવી રીતે ઈ કન્ટેન્ટ બુક પણ અહીંયા મૂકેલી છે. સામાજિક વિજ્ઞાનને સામાજિક વિજ્ઞાનને લગતી માહિતી પણ અહીંયા રજૂ કરેલી છે. પ્રિસાઇડિંગ ઇલેક્શન કેલ્ક્યુલેટર જે વિધાનસભા લોકસભા માટેનું મૂકેલું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની ડોક્યુમેન્ટરી ફિલ્મ અહીંયા મૂકેલી છે. સીસીસી એક્ઝામ માટે જરૂરી સાહિત્ય જે લોકો સીસી એક્ઝામ આપવાની હોય તો એના માટે અહીંયા મૂકેલું છે. ત્યારબાદ આવે છે ઇંગ્લિશ ક્વિઝ. હવે ઇંગ્લિશ ક્વિઝની અંદર તમામ પ્રકારની જે ગ્લોસરી હોય છે એને ક્વિઝના સ્વરૂપમાં અહીંયા રજૂ કરવામાં આવેલી છે. આપણે એક ક્વિઝને જોઈ લઈશું. અહીંયા જે ક્વિઝ છે એ ક્વિઝનું ફોર્મેટિંગ એ રીતે જ કરવામાં આવેલું હોય છે કે આ જે ફોર્મેટિંગના આધારે વિદ્યાર્થીના મોબાઈલની અંદર આટલા સ્ક્રીનની અંદર જ તેને માહિતી સરળતાથી મળી જશે. હવે અહીંયા એ પોતાનું ઈમેલ આઈડી લખે છે. ત્યારબાદ તેની શાળાનું નામ અહીંયા લખશે, તેનું પોતાનું પૂરું નામ લખશે, શાળાનું નામ અહીંયા લખે છે, એનો જિલ્લો અને તાલુકો લખશે, એના પછી એ નેક્સ્ટ આપશે. નેક્સ્ટ આપતા જ પછી એ ક્વિઝ છે એનો આગળનો જે ભાગ છે એ ખુલે છે. હવે આગળના ભાગની અંદર આ ક્વિઝને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જો વિદ્યાર્થી આ ગ્રામરના ટોપિકને સમજો ન હોય અથવા તો એને આવડ્યો ન હોય તો અહીંયા પહેલાં એની સમજ આપવામાં આવેલી છે કે આ ફંક્શન છે, બંને વાક્યનો વિરોધાભાસ શું હોય તે દર્શાવવા ઉપયોગ કરવામાં આવે છે. એની વાક્યરચના અહીંયા તમે જોઈ શકો છો અને ત્યારબાદ પછી એનો સમજનો આપતો અહીંયા વિડીયો દર્શાવવામાં આવેલો છે. એટલે વિદ્યાર્થી હોય છે વિડીયોની મદદથી પહેલાં એને સમજી લે છે અને જ્યારે એ વિડીયો એને બરાબર સમજી જશે. ફંક્શનથી શરૂઆત કરીએ છીએ તો આ ફંક્શન જે વિકલ્પો દર્શાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. આનો અર્થ થતો હોય છે આ કે પેલું, એવો દર્શાવે છે. આ રીતે વિદ્યાર્થી છે પહેલા આના વિડીયોને જોઈ લેશે અને વિડીયોને જોયા બાદ પછી એને જેટલું સમજાયું હોય એના આધારે એ જવાબ છે એ ટીક કરતો હોય છે. સબમિટ આપતા એની જે ક્વિઝ છે એ સબમિટ થઈ જાય છે અને એના આધારે તેનું માર્કિંગ થાય છે અને ત્યારબાદ એને રિઝલ્ટ પણ જાણવા મળી જતું હોય છે. અહીંયા તમે જુઓ છો કે તેને પોઈન્ટ્સ જે મળેલા છે એમાંથી 8 ખોટા પડ્યા છે અને 2 જ સાચા પડ્યા છે. આવી રીતે ક્વિઝને એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે દરેક ક્વિઝની અંદર વિદ્યાર્થી પહેલા વિડીયો થકી ટેક્સ્ટ ઇન્ફોર્મેશન થકી પહેલા તેને સમજે છે અને સમજ્યા બાદ પછી એ પોતે ક્વિઝ આપે છે જેથી કરીને એનામાં રહેલી કોઈ કચાસ કે ગેરસમજ હોય એ દૂર થઈ જાય છે અને એ જે ટોપિકને એ વધારે સારી રીતે સમજી શકતો હોય છે. આ ક્વિઝની અંદર પણ એ જ સોશિયલ મીડિયાના આઇકન અહીંયા રાખેલા છે કે જેમાં ફેસબુક, ટ્વિટર, ઈમેલ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, લિંકેડિન કે પછી અન્ય જે સોશિયલ મીડિયા હોય જેમ કે ટેલિગ્રામ છે, પિન ઇન્ટરેસ્ટ છે વગેરે દ્વારા પણ એ આ ક્વિઝ બીજાને મોકલીને એમને પણ મદદરૂપ થતો હોય છે. ત્યારબાદનું ઓપ્શન આવે છે કમ્પિટિટિવ એક્ઝામ. આજનો યુગ છે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ છે. વિદ્યાર્થીઓની આવી જ કેટલીક પરીક્ષાઓ યોજાતી હોય છે જેમ કે NTSE, NMMS, જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા, પ્રખરતા શોધ કસોટી કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પરીક્ષાઓ અને તેમાં પણ અંગ્રેજીનું જ્ઞાન હોવું ખૂબ જ અનિવાર્ય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અહીંયા અંગ્રેજીના એવા ટોપિક મૂકવામાં આવેલા છે કે જે તેને પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થતા હોય છે તો એના દ્વારા પણ વિદ્યાર્થીઓ છે એ સ્પર્ધાની અંદર વધારે ગુણ હાંસલ કરી શકતા હોય છે. તેમાં પણ એના એ જ સોશિયલ મીડિયાના જે બટન્સ મૂકવામાં આવેલા છે. ફોટો ગેલેરી ફોટો ગેલેરીની અંદર
મેં એક શિક્ષક તરીકે જિલ્લા અને તાલુકા કક્ષાએ જે કામગીરી કરી છે આરપી અને કેઆરપી તરીકે તેનો મેં અહીંયા સંગ્રહ રજૂ કરેલો છે. સાથે સાથે માધ્યમિક શિક્ષણ પરીક્ષણની અંદર મેં લેખનની અંદર પણ મારા કેટલાક વિચારો રજૂ કરેલા છે, તો એને પણ અહીંયા મેં રજૂ કરેલા છે. જ્યાં જ્યાં તાલીમ લીધેલી છે એ તાલીમના ફોટોગ્રાફ્સ પણ મેં અહીંયા રજૂ કરેલા છે. શાળાની અંદર વિદ્યાર્થીઓને કોઈ ખાસ તાલીમ આપેલી હોય તો એના અનુભવના જે ફોટાઓ છે એ પણ મેં અહીંયા રજૂ કરેલા છે. અને અંતે આવે છે કોન્ટેક્ટ અસ. કોન્ટેક્ટ અસની અંદર હવે વિદ્યાર્થી છે આની માહિતી નિયમિત મેળવવા માગતો હોય તો એની અંદર એ પોતાનું નામ અહીંયા લખશે, ત્યારબાદ એ પોતાનું ઈમેલ આઈડી લખે છે, અને પોતાની જે સમસ્યા હોય અથવા તો પોતાનો પ્રશ્ન હોય તો એ પણ અહીંયા લખી શકે છે. ત્યારબાદ નીચે એક સિક્યુરિટી ક્વેશ્ચન આવતો હોય છે, એનો એને જવાબ આપવાનો હોય છે અને સેન્ડ આપે છે. સેન્ડ આપશે એટલે તરત જ એનો કન્ફર્મેશન મેસેજ તે તેના ઈમેલ આઈડીમાં અને અહીંયા એનો જવાબ ખોટો પડેલો છે, કારણ કે અહીંયા 2+56 એટલે 57 લખેલા છે, સુધાર દઈએ છીએ આપણે 58 લખીએ છીએ. હવે જુઓ તો અહીંયા એનો મેસેજ આવી ગયો છે, હવે હવે નિયમિતપણે તેને મેસેજ મળતા રહેશે, આ પોસ્ટની જે અપડેટ છે એ પણ તેને મળતી રહેશે.